પછી ત્રીજો અને ચોથો બાકી છે એ પણ ટાઈમ હશે તો સમજાવીશ પણ ત્રણ દાખલા તો ઇન્શાલ્લા પૂરા કરીશું દાખલા નંબર છ ની રકમ હું વાંચું છું રકમ હું લખું નહીં એટલે સજ્જય પોથી ના જોજો એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત રૂપિયા છસો છે રકમ શું છે એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત રૂપિયા છસો છે જો ખુરશીની કિંમત કરતા ટેબલ ની કિંમત બમણી હોય તો દરેક ની કિંમત શોધો અહીં બે વસ્તુ ની વાત છે ટેબલ અને ખુરશી હવે તમને એવું કે સાહેબ અહીંયા તો એવું છે કે દરેકની ની કિંમત શોધો દરેક ની કિંમત શોધો કોની કિંમત કોઈ એક વસ્તુની હોત તો તે ડાળી લે તો જ્યારે એવું કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોય અહીં દરેક એટલે બંને વસ્તુની વાત આવી જાય તો સાહેબ ધારવાનું કોને જ્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે તો રકમ વાંચે ફરી એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત રૂપિયા છસો છે બીજું વાક્ય ધ્યાનથી વાંચો જો કિંમત કરતા કોઈ વસ્તુનો ઉલ્લેખ ન હોય કે કોની કિંમત શોધવાની અહીં દરેક ની કિંમત શોધો દરેક એટલે તો બંને ત્યારે શું કરવાનું ત્યારે વાક્ય ધ્યાનથી વાંચવાનું જો વાક્યમાં માં કરતા પેલા કોનું નામ આવ્યું જો ખુરશીની કિંમત કરતા ટેબલ કિંમત બમણી હોય કરતાની ડાબી બાજુ જો કોનું નામ છે ખુરશી કરતા શબ્દ છે જો ખુરશીની કિંમત કરતા તો કરતા પેલા કોનું નામ આવ્યું ખુરશી નું લખો ધારો કે ખુરશીની કિંમત દાખલા ની શરૂઆત ધરો કે બરાબર ચાલો હવે એ જ વાક્ય લખીએ ફરી શું આપેલું છે કુર્શી ની કિંમત કરતા कुर्सी नी किम्मत करता टेबल नी किम्मत सूला केलु छे अंडर टेबल नी किम्मत बमणी होई बमणी होई चलो आपले डारेलु सु छे कुर्सी રકમ માં કરતા પેલા ખુરશી નું નામ હતું એટલે ખુરશી દાળી લીધું હવે કોની કિંમત શોધવાની ખુરશી ની તો આવી ગઈ તો ટેબલ ની તો લખાય માટે કિંમત બરાબર શું કે ખુરશી કરતા બમણા બમણા એટલે બે વડે ગુણાકાર ખુરશી એટલે એક્સ એક્સ ને બે વડે ગુણો એટલે બે એક્સ ટેબલ ની કિંમત કેટલી છે બમણી ખુરશી કરતા બમણી તો ખુરશી ગુણ્યા બે ખુરશી એટલે એક્સ એક્સ ગુણ્યા બે બે એક્સ હવે જો પેલું વાક્ય લખું ટેબલ અને ખુરશીની કુલ કિંમત કેટલી આપેલી છે દાખલામાં રૂપિયા છસો છે પેલું વાક્ય આપ્યું ટેબલ અને ખુરશીની કુલ કિંમત રૂપિયા છસો

આપણે એક્સ શોધવાનો તો એક્સ બરાબર આ ત્રણ ગુણાકારમાં છે ભાગાકારમાં જાય છસો ભાગ્યા ત્રણ એટલે કેટલો જવાબ આવ્યો બસો જવાબ આવ્યો એક્સ એટલે બસો એક્સ એટલે શું ધારેલું ખુરશી તો નીચે જવાબ લખાય આ લખી લો નીચે જવાબ લખવાનો ખુરશીની કિંમત બસો રૂપિયા અને ટેબલની કિંમત બે ગુણ્યા એક્સ એટલે બસો દુ ચારસો રૂપિયા હું લખું છું દાખલો લખી લો જવાબ લખવાનો નીચે ની કિંમત બસો રૂપિયા ટેબલ એટલે શું છે બે એક્સ એટલે બે ગુણ્યા બસો એટલે ચારસો નું ટેબલ નીચે જવાબ લખવાનું ખુરશી ની કિંમત બસો રૂપિયા અને ટેબલ ની કિંમત રૂપિયાની ની કિંમત ચારસો કેવી રીતે એવા બે ગુણ્યા બસો એટલે ચારસો બરાબર એટલે આ એક દાખલો આપણે ગયું હવે આગળની રકમ પેજ નંર ના ઉપર સાતમો દાખલો છે ઉલ્લેખ છે અને બંનેની ઉંમર શોધવાની છે જ્યારે આપણને દાખલામાં બે વ્યક્તિ હોય અને બંને શોધવાનું કહેવામાં આવે ત્યારે આપણે શું કરવાનું રકમ ધ્યાનથી વાંચવાની આવશે કઈક તો ઘણા શબ્દ લખેલો આવતા નહીં હોય તો ઘણા હશે જ જો આ દાખલામાં કર્તા શબ્દ નથી ઘણા શબ્દ છે પહેલા વાક્યમાં જો પિતાની ઉંમર પુત્રની ની ઉંમરના પાંચ ગણા તો પાંચ ગણા પેલા કોનું નામ આવ્યું પુત્ર કોનું નામ આવ્યું પુત્ર તો શું ધારીશું લખો દારો કે પુત્રની ઉંમર ધારો કે પુત્રની ઉંમર ઉમર વર્ષ છે દારો કે પુત્ર ની ઉંમર એક્સ વર્ષ છે ચાલો એટલે જ્યારે આપણને બે વ્યક્તિની વાત હોય અને ખબર ન પડે કે સાહેબ કોનું ધરવાનું તો બે શબ્દ સોડવાના કંઈક તો કર્તા શબ્દ હશે કર્તાની ડાબી બાજુ જેનું નામ આવતું હોય તેનું ધરવાનું અથવા તો ઘણા શબ્દ આગળ જેનું નામ આવતું હોય તેનું ધારવાનું તો આ દાખલામાં પાંચ ગણા શબ્દ છે પાંચ ગણા પેલા પુત્ર નું નામ છે એટલે પુત્રની ની ઉંમર આપણે ધારી લીધી ચાલો હવે પેલું વાક્ય લખીએ પિતાની ઉંમર પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા પુત્ર ની ઉંમર આપણે ધરાવ લીધી એટલે આ વાક્ય પડી કોની ઉંમર આવશે પિતાની ઉંમર તો નીચે લખાય માટે

બે વર્ષ વધારે એટલે વધતા બે આ પિતાની ઉંમર આ પુત્ર ની ઉંમર બરાબર ચાલો આગળ વાક્ય વાંચો બંનેની ઉંમરનો સરવાળો આડત્રીસ વર્ષ લખો વાક્ય બંનેની ઉંમર નો સરવાળો કેટલા વર્ષ છે આત્રીસ વર્ષ છે બંને એટલે કોણ

છ એક્સ બરાબર આ ત્રીસ ઓછા બે જમણી બાજુ છત્રી એક્સ બરાબર છ એવા એક્સ એટલે કોની ઉંમર આવી પુત્રીની બરાબર કોની ઉંમર એ પુત્રની પુત્રની ઉંમર આવી કોની

ત્રીસ વટ્ટા બે તો બત્રીસ વર્ષના પીતા કેટલા બત્રીસ વર્ષ આ થઈ જાય એટલે દાખલા નંબર આઠ સમજાવું છું દાખલા નંબર આઠ આપણે વાંચીએ નેહાનું વજન મેઘાના વજન ના બમણા થી ત્રણ કિલોગ્રામ ઓછું છે જો હવે પણ બે વ્યક્તિ છે નેહા અને પહેલા જ વાક્યમાં જો કરતા શબ્દ નથી ઘણા શબ્દ નથી પણ બમણા 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 પેલા કોનું નામ આવ્યું મેઘાનું કોનું મેઘા કરતા શબ્દ હોય કરતા ન હોય તો ઘણા શબ્દ હોય ઘણા શબ્દ ના હોય તો બમણા શબ્દ હોય બમણા ની ડાબી બાજુ કોનું નામ આવ્યું મેઘા લખો ધારો કે મેઘાનું વજન દાખલાની શરૂઆત કરવાની ધારો કે મેઘાનું વજન એક કિલોગ્રામ છે ધારો કે ધારો કે મેઘાનું વજન x કિલોગ્રામ છે ચાલો પહેલું વાક્ય લખીએ નેહાનું વજન નેહાનું વજન મેગાના વજનના બમણા કરતાં બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે ચાલો આપણે મેઘાનું વજન ધરી લીધું હવે આવશે બે વડે ગુણાકાર મેઘાનો એટલે એક્સ નો બે એક્સ ત્રણ કિલોગ્રામ ઓછું એટલે ઓછા ત્રણ મેઘાના બમણા એટલે બે એક્સ અને ઓછું એટલે ઓછા ત્રણ ચાલો

ઓછા ત્રણ બરાબર પિસ્તાલીસ આ એક્સ એક્સ નો સરવાળો કર્યો એટલે ત્રણ એક્સ હવે શું થશે ઓછા ત્રણ 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 જમણી તરફ જાય બરાબર પિસ્તાલીસ આગળ કરીએ તો પિસ્તાલીસ ને ત્રણ અડતાલીસ ત્રણ એક્સ બરાબર અડતાલીસ એક્સ શોધવાનો છે ત્રણ ગુણાકાર માં છે ભાગાકાર માં જાય અડતાલીસ ભાગ્યા ત્રણ કેટલો જવાબ આવે 16 તાલી 48 16 કિલો x કોનું વજન આવ્યું મેગા નું વજન 16 કિલોગ્રામ x એટલે 16 x એટલે મેગા મેગા એટલે 16 કિલોગ્રામ તો નેહા વજન કેટલું આય ગુણાકાર કરવાનો 16 32 32 માંથી 3 જાય તો 29

હવે જવાબ સાચો છે કે ખોટો કુલ વજન કેટલું છે પિસ્તાલીસ તો મેઘાસોલ અને નેહા કેટલું એટલે દાખલો સાચો છે બરાબર એટલે વ્યવહારિક દાખલા બરાબર જે આ સચી માં છે ખ્યાલ આવ્યો મેં તમને પોથીના દાખલા આખું ચેપ્ટર સમજાવ્યું હજુ તમારે બે દાખલા બાકી છે ત્રીજો અને ચોથો ઇન્શાલ્લા હજુ કાલનો દિવસ કાલે આ ચેપ્ટર ફિનિશ કરી નાખીશું બરાબર એટલે જે સજય પોથીમાં છે પ્રકરણ ચાર સાદા સમીકરણ ખાલી જગ્યાઓ વિકલ્પો વિધાનો બરાબર સમીકરણનો ઉકેલ શોધો મતલબ ઘરે તમે પ્રેક્ટિસ કરો તો સજય પોતી ની જ પ્રેક્ટિસ કરવાની પેપર કરીશ તો સજ માંથી જ કરવામાં આવશે તમારું પેપર જયારે પણ નીકળશે શા માટે પૂછીશ સજ માંથી એટલે પ્રકરણ ચાર માં બે દાખલા હવે ખાલી બાકી છે સીતા અને ગીતા વાળો ને બીના વાળો ત્રીજો અને ચોથો વ્યવહારિક દાખલો બાકી છે ઈન્શાલ્લા આવતીકાલે હું લઈશ પિરિયડ